ધોરણ બે ગણિત ગમત સ્વાધ્યાય પોથી એમાં ચેપ્ટર 7 જગ અને મગમાં આપણે જોઈશું ચાલો ગૃહ કાર્ય કરીએ. તો અહીંયા આપેલું છે પ્રશ્ન 1. નીચેની વસ્તુઓ પાસે આપેલા ચોરસમાં સૌથી વધારે પ્રવાહી સમાવી શકે તેને 1, તેનાથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને 2 અને સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને 3 ક્રમ આપો. ત્રીજો ક્રમ આપવાનો છે, એટલે પહેલો, બીજો અને ત્રીજો ક્રમ. અહીંયા પહેલા ક્રમે આવશે કુકર, તો અહીંયા આપણે કુકરને પહેલો ક્રમ આપીશું. પછી છે અહીંયા વસ્તુ મૂકવાનું, જે પેણી એને જેને કહેવાય છે કડિયું, તે છે એને આપીશું બીજો ક્રમ. અને આ દાળ લેવાનું જે ડોયો છે એને આપીશું ત્રીજો ક્રમ. અહીંયા પેઇન્ટનો ડબ્બો છે, અહીંયા જાર છે, અહીંયા પાણીની સ્પ્રેની બોટલ છે. તો અહીંયા પેઇન્ટનો જે ડબ્બો છે એને 1 ક્રમ આપીશું, પછી પાણીની આ જે જાર છે એને બીજો ક્રમ, અને સ્પ્રેની બોટલ છે એને ત્રીજો ક્રમ આપીશું. આ તમારે HW 2 ગણવાના છે. પ્રશ્ન 2 છે જોડો. અહીંયા તમારે સરવાળા અને બાદબાકીની આડી રકમના દાખલા આપેલા છે, અહીંયા જવાબ છે એની સાથે જોડવાના છે. પહેલી રકમ છે 17 લીટર ઓછા 6 લીટર, એટલે કે 17 માંથી 6 બાદ કરીએ તો 11 જવાબ આવે, એટલે કે પેન્સિલ સાથે એનું રબર જોઈન્ટ કરવાનું છે. પછી 29 લીટર વત્તા 8 29 વત્તા 8 29 30 31 32 33 34 35 36 37 એટલે અહીંયા 37. તો અહીંયા 37. 35 મિલી વત્તા 4 મિલી 35 36 37 38 39 35 વત્તા 4 અહીંયા આવશે 39. પછી છે 46 મિલી ઓછા 3 મિલી 46 માંથી 3 બાદ કરવાના છે. 46 માંથી 3 બાદ કરીએ તો આવશે 43 મિલી. તો અહીંયા છે પહેલું જે છે તે 43 મિલી. આ રીતે જોડકા જોડીને દાખલા ગણવાના છે. આ 4 તમારે જાતે ગણવાના છે. હવે છે પ્રશ્ન 3, કોયડા ઉકેલો. એમાં પહેલું છે, એક ટેન્કરમાં 90 લીટર પાણી હતું, તેમાંથી 10 લીટર પાણી ટાંકીમાં નાખવામાં આવ્યું, હવે ટેન્કરમાં કેટલું પાણી બાકી રહ્યું? 90 લીટર પાણી હતું, એમાંથી 10 લીટર પાણી ટાંકીમાં નાખી દીધું, તો કેટલું પાણી બાકી રહ્યું? તો અહીંયા લખવાનું છે 90 લીટર ઓછા 10 લીટર. બાકી રહ્યું હોય તો બાદ બાકી કરવાની. 0 માંથી 0 જાય તો 0, 9 માંથી 1 બાદ કરીએ તો 8 આવશે, એટલે કે 80 લીટર પાણી બાકી
રહ્યું. આ બીજો અને ત્રીજો દાખલો જાતે ગણવાનો છે. જેટલું આવડે એવી રીતે ગણતરી કરતા જવાની છે.